नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने प्रकरण नंबर 12 ध्वनि। तो विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 11 कि जे कार्य अने ऊर्जा विषय भण्या, बराबर छे। तो विद्यार्थी मित्रों, आपणने ख्याल छे कोई वस्तु कार्य क्यारे करी शके। कार्य एटले शू? तो कार्यने आपणे विद्यार्थी मित्रों सूत्र हतुं के W=F×S, बराबर छे। कोई पदार्थ अथवा तो कोई वस्तु पर ज्यारे बल लगाड़वामां आवे छे, विद्यार्थी मित्रों आपणे शुं लगाड़ीशुं? कोई पदार्थ पर ज्यारे बल लगाड़वामां आवे छे त्यारे जो तेना स्थानमां फेरफार थाय, बल लगाड़ता जो कोई पदार्थना स्थानमां फेरफार थाय एटले के स्थानांतर पामे, तो आ बल अने स्थानांतरनो आपणे गुणाकार करीए तो आपणने विद्यार्थी मित्रों कार्यनुं मूल्य मळे छे। हवे कार्यनो एकम शुं छे विद्यार्थी मित्रों? जूल। હવે તેના પરથી આપણે વિદ્યાર્થી મિત્રો ઉર્જાની વ્યાખ્યા પર ગયા હતા કે ઉર્જા એટલે કે કોઈ પણ પદાર્થ કે વસ્તુની કાર્ય કરવાની ક્ષમતા, એને આપણે શું કહીએ છીએ? ઉર્જા। ઉર્જા અને કાર્યનો એકમ વિદ્યાર્થી મિત્રો જૂલ છે। શું છે? જૂલ। તો આજે આપણે ભણવાના છે પ્રકરણ 12 ધ્વનિ, કે ધ્વનિ એટલે આપણે સિમ્પલ ભાષામાં એમ કહીએ તો અવાજ। આ અવાજ કઈ રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં જોવાના છીએ કે ધ્વનિ વિશે થોડો ખ્યાલ મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ધ્વનિ એ ઉર્જાનું એક સ્વરૂપ છે। ઉર્જાનું શું છે વિદ્યાર્થી મિત્રો? એક સ્વરૂપ છે। હવે આપણે ખબર છે કે વિદ્યાર્થી મિત્રો ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તે આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં જોયું કે ઉર્જાનો વિનાશ કે સર્જન શક્ય નથી, ફક્ત તેનું એક રૂપમાંથી બીજા રૂપમાં ફક્ત રૂપાંતરણ થાય છે। તો હવે આ ધ્વનિ છે તે પણ એક ઉર્જાનું સ્વરૂપ છે, એટલે કે ધ્વનિ પણ વિદ્યાર્થી મિત્રો કોઈક ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તે રૂપાંતરણ પામશે, કારણ કે તે પોતે પણ શું છે? એક ઉર્જાનું સ્વરૂપ છે ધ્વનિ। ધ્વનિને પણ આપણે કહીએ છીએ ધ્વનિ ઉર્જા। તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે, એટલે આપણે સાંભળવા માટે જે સંવેદના ઉત્પન્ન કરીએ છીએ તે કોણ કરશે? તો આ ધ્વનિ। ધ્વનિ શું કરશે વિદ્યાર્થી મિત્રો? આપણા કાનમાં જે શ્રવણ છે, સાંભળવાની સંવેદના જે છે તે ઉત્પન્ન કરશે। તો હવે પ્રશ્ન ઊભો થાય કે ધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો તે સમજવા માટે આપણે પ્રવૃત્તિ 12.1 જોઈશું કે એક ધ્વનિ ચીપ્યો લઈ। વિદ્યાર્થી મિત્રો આ શું છે? એક ધ્વનિ ચીપ્યો છે, બરાબર છે। તેની બે ભુજા છે, એક આ ભુજા અને આ બીજી ભુજા। આને આપણે અહીંથી પકડીને એક રબરના સ્ટેન્ડ પર કે પછી કોઈ વસ્તુ પર, કઠણ વસ્તુ આપણે અફાડીશું આમ, આને હાથમાં પકડીને આમ અફાડવાનું છે, એટલે કે જોરથી અવાજ કરવાનો છે, જેથી વિદ્યાર્થી મિત્રો એક ધ્વનિ ચીપ્યો લઈ તેને રબરના પેડ પર અથડાવી તેને કંપન કરાવવાનું છે। શું કરાવવાનું છે? કંપન કરાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। કંપન એટલે શું? તો કોઈ વસ્તુની ઝડપથી આમ તેમ ગતિ અથવા તો ઉપર નીચે ગતિ જે થાય છે તેને આપણે કહીએ છીએ કંપન। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ ચીપિયાને, એટલે કે આ ચીપિયાને એક રબરના પેડ ઉપર અફાડીને તેને કંપન કરાવવાનું છે। હવે કંપન કરાવીને વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે શું તમને તેમાંથી કોઈ અવાજ સંભળાય છે। તો જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ કંપિત ધ્વનિ ચીપિયાને આપણા કાનની નજીક લઈ જઈએ છીએ ત્યારે આપણને અવાજ સંભળાય છે। આ કંપિત ધ્વનિ ચીપિયાને જ્યારે આપણે કાનની નજીક લઈ જઈએ છીએ ત્યારે આપણને વિદ્યાર્થી મિત્રો તેમાંથી અવાજ સંભળાય છે। હવે આ કંપિત ચીપિયાની એક ભુજાને સ્પર્શ કરો તો તમને શું અનુભવ થશે? તો વિદ્યાર્થી મિત્રો તે વાઇબ્રેટ થતું હશે, એટલે શું થતું હશે? કંપન થતું હશે તેવો આપણને અનુભવ થાય છે। હવે આ જ કંપિત ધ્વનિ ચીપિયાને આપણે એક ટેબલ ટેનિસનો બોલ કે જેને આપણે દોરી વડે એક ધરી સાથે લટકાવી રાખવાનો છે આમ, અને આ જે ધ્વનિ ચીપિયાની એક ભુજા છે તેને આ ટેબલ ટેનિસના બોલના સંપર્કમાં લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો। ટેબલ ટેનિસનો બોલ નાનકડો એવો હોય છે, એટલે આપણે તેને લટકાવીશું અને આ જે ધ્વનિ ચીપિયાને તેની નજીક લઈ જવાનું છે ત્યારે શું થાય છે તે આપણે અવલોકન કરવાનું છે। તો જ્યારે આપણે કંપિત ધ્વનિની ચીપિયાના એક ભુજાને આ ટેબલ ટેનિસના બોલના સંપર્કમાં લાવીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જે દોરી વડે બોલ બાંધેલો છે તે પણ કંપિત થશે, એટલે કે તે પણ દોલન કરવાનું સ્ટાર્ટ કરશે, એટલે કે આ જગ્યાએ હતો તો તે આ જગ્યાએ પહોંચી જાય છે આમ।
विद्यार्थी मित्रों जयरे अपने कोई वस्तु ने अफाड़ीए छे एटले के अपने अँ कंपित ध्वनि लीए छे कंपित ध्वनि चीपियाने जयरे अफाड़ीए छे त्यारे विद्यार्थी मित्रों तेमा एक कंपन उत्पन्न थाय छे अने आ कंपन उत्पन्न थवाथी तेनी अंदर ध्वनिनु उत्पादन थाय छे एटले विद्यार्थी मित्रों अपने आना परथी शुं निष्कर्षण पर आवीए छीए कि जयरे कोई पदार्थने अफाड़वामां आवे तो तेमां शुं उत्पन्न थाय छे विद्यार्थी मित्रों कंपन उत्पन्न थाय छे अने हमेशा आपणे याद राखवानुं छे कंपन थवाथी ज ध्वनि उत्पन्न थाय छे बराबर छे विद्यार्थी मित्रों कंपित पदार्थ ते ज शुं उत्पन्न करी शके ध्वनि उत्पन्न करी शके एटले के वस्तु ने जयरे अफाड़ी ने कंपित करवामां आवे छे त्यारे ध्वनि उत्पन्न थाय छे वस्तु ने अफाड़वाथी तेमां कंपन उत्पन्न करवाथी तेनी अंदर ध्वनि उत्पन्न थाय छे एटले के जयरे पण आपणे विद्यार्थी मित्रों कोई वस्तुमां कंपन उत्पन्न करावीशुं तो ज तेमांथी ध्वनि उत्पन्न थशे कंपित कंपन एटले शुं आपणने खबर छे कोई पण वस्तुनी आम तेम गति अथवा तो ऊपर नीचे गति जेने आपणे कहीए छीए कंपन હવે વિદ્યાર્થી મિત્રો આ જ એક ચીપિયો લેવાનો છે તે કંપિત ધ્વનિ ચીપિયો કે જેને આપણે અફાડીને કંપન કરાવેલું હોય તે કંપિત ધ્વનિ ચીપિયાને આપણે વિદ્યાર્થી મિત્રો પાણીના ભરેલા એક ગ્લાસમાં એક ભૂજાને પાણીના સંપર્કમાં લાવવાનું છે હવે પાણીના સંપર્કમાં જ્યારે કંપિત ધ્વનિ ચીપિયાની એક ભૂજાને આપણે લાવીએ છીએ જ્યારે આ કંપિત ધ્વનિ ચીપિયાની એક ભૂજા પાણીની અંદર વિદ્યાર્થી મિત્રો તરંગ ઉત્પન્ન કરશે તરંગો આપણે ખબર છે આ રીતે પાણીની અંદર ફેલાતા હોય છે પાણીની અંદર શું ઉત્પન્ન કરશે જલ તરંગો ઉત્પન્ન કરશે હવે આ જલ તરંગો આખા પાણીની અંદર ફેલાઈ જશે એક ભૂજાને ડૂબાડીએ તો પણ તેમાં તરંગ ઉત્પન્ન થાય છે અને જો આપણે વિદ્યાર્થી મિત્રો કંપિત ધ્વનિના બંને ભૂજાઓ બંને છેડાઓ પાણીની અંદર ડૂબાડીશું તો તેમાં વિદ્યાર્થી મિત્રો આ કંપિત અને આ કંપિત ભૂજા બે ભૂજા એક સાથે પાણીની અંદર તરંગો ઉત્પન્ન કરશે અને એકબીજા પર આનાથી ઉત્પન્ન થતી તરંગ અને આનાથી ઉત્પન્ન થતી તરંગ એકબીજા ઉપર સંપાત થશે એટલે એકબીજા સાથે અથડાશે હવે આ તરંગો એકબીજા સાથે અથડાવાથી તેની અંદર સપાટીની ઉપર રહેલું પાણી જે હોય છે તે બહારની તરફ ઉછળે છે તો વિદ્યાર્થી મિત્રો આમ જ્યારે ધ્વનિ ચીપિયાની બંને ભૂજાને પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા જલ તરંગો એકબીજા પર સંપાત થાય છે જેથી સપાટી પરનું પાણી ઉકળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ચીપિયાની યાંત્રિક ઉર્જા છે યાંત્રિક ઉર્જા એટલે કે આમ તેમ ગતિ કરવા માટે તેને આપણે કહીએ છીએ યાંત્રિક ઉર્જા હવે આ યાંત્રિક ઉર્જા આ પાણી જે છે તેની ગતિ ઉર્જામાં આવિર્ભાવ પામે છે શું પામે છે આવિર્ભાવ એટલે કે પાણીની અંદર તેની ગતિ ઉર્જામાં ભળી જાય છે આમ કંપન વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય તો કોઈ વસ્તુની ઝડપથી આમ તેમ અથવા તો આગળ પાછળની ગતિ જેને આપણે કહીએ છીએ કંપન અને આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે હંમેશા કંપિત વસ્તુ દ્વારા જ ધ્વનિ ઉત્પન્ન થશે જેમ કે આપણે તાળી પાડીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે વાયોલિનમાં ધીમો પ્રહાર કરીને પણ તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ વાંસળીમાં હવા ફૂંકીને અને પંખીઓ પોતાની પાંખો ફફડાવીને પણ વિદ્યાર્થી મિત્રો અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ અને આપણે સ્વરપેટીની અંદર રહેલા તંતુઓને આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે બોલીએ છીએ ત્યારે હવા પસાર થાય છે અને સ્વર તંતુઓને આપણે કંપિત કરાવીને જે આપણે બોલીએ છીએ તેની ધ્વનિ બહાર આવે છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે યાદ રાખીશું કે કંપિત વસ્તુ દ્વારા જ ધ્વનિ ઉત્પન્ન થાય છે ધ્વનિ શું છે વિદ્યાર્થી મિત્રો એક ઉર્જાનું સ્વરૂપ છે ઉર્જા આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તેનું સર્જન કે વિનાશ શક્ય નથી ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થશે એટલે કે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણને કોઈક પ્રકારની ઉર્જાની જરૂર પડશે જેના દ્વારા તેમાં વિદ્યાર્થી મિત્રો ઉર્જાનું શું છે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થશે અને જે આપણા કાનમાં સાંભળવાની જે સંવેદના છે તેને ઉત્પન્ન કરે છે અને આપણને વસ્તુઓ જે બોલે છે તે આપણને સંભળાય છે